हेलो दोस्तों, नमस्कार। हूँ जतिन, आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। आज आप बनाशू मंचूरियन अलग रीते, ममरा तथा रवो जो सूजी तरीके ओळखाय छे तेनो उपयोग करीशू। सौ प्रथम तो आप जो ममरा मैं लीधा है एक बाउल जेटला, तेमा आपणे पाणी उमेरी देशू अने ते ममरा ने 5 मिनिट सुधी पलाड़वाना रहेशे। अने बधा ममरा एक सरखी रीते पलड़ी जाए ते रीतना मिक्स करी देवा। एकदम टेस्टी आपणे मंचूरियन बनशे, आपणे मेंदानो उपयोग करेलो नथी। हवे 5 मिनिट पछी ममराने हुं पाणीमांथी काढी लईश। एकदम ममरा पोचा पड़ी गया हशे। બધા મમરા આપણે પાણીમાંથી કાઢી લેશું। હવે આપણે મમરામાં થોડું પણ પાણી બચ્યું હોય તો બે હાથ વચ્ચે દબાવીને આપણે તે પાણી પણ દૂર કરશું અને મમરા બીજા વાસણમાં લઈ લેશું આવી રીતના। સ્ટેપ બાય સ્ટેપ બધા મમરા આ રીતના પાણી દૂર કરીશું આપણે। હવે આપણે પલાળેલા મમરા લેશું, તેમાં એક વાટકી જેટલો રવો ઉમેરીશ। ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું, તથા થોડી સમારેલી તાજી કોથમીર ઉમેરીશ। હવે આ બધું મિક્સચર જે છે તે આપણે હાથેથી હલાવીને આપણે જે રીતના લોટ બાંધીએ છીએ તે રીતના લોટ બાંધીએ કે અથવા તો સ્મેશ કરીશું અને બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી નેટ પ્રોસેસ ચાલુ રાખીશું। આપણે જે રીતે રોટલી બનાવવા માટે લોટ બાંધીએ છીએ તે રીતે જ પ્રોસેસ કરવાની રહેશે। હવે એક ચમચી જેટલું તેલ ઉમેરીશ। આપણે 8-10 મિનિટ જેટલો સમય લાગશે સ્મેશ કરવા માટે। હવે થોડું પાણી ઉમેરી દઈશ, પાણી થોડું જ ઉમેરવાનું છે, બહુ ઝાઝું નહીં। હવે આપણે થોડો ટાટાનો સોડા ઉમેરીશું, 1/4 ચમચી જેટલો, બહુ જ થોડો, તમે જોઈ શકો છો। હવે તે સોડા ફોડવા માટે આપણે લીંબુનો ઉપયોગ કરીશું,
एक चमची लींबूनो रस तमे जोई शको छो सोडा फोड़वा माटे। तो आपणो सोडा फूटी रह्यो छे, हवे फरीथी आपणो स्मेश करवानी प्रोसेस आगळ वधारशुं एटले बधो सोडा एक रस थई जाय अने आपणा मंचूरियन जे छे તે બોઇલ થવામાં મદદરૂપ થશે। હવે આપણો લોટ તૈયાર છે। હવે આને આપણે 2-3 મિનિટ સુધી ઢાંકીને રાખી દેશું। હવે આપણે આપણા મંચુરિયન બોઇલ કરવા માટે આપણે જે ઢોકળા બનાવવા માટે કે ઇડલી બનાવવા માટે ઢોકળીઓ યુઝ કરીએ છીએ તે પ્રી હીટ કરવા માટે મૂકી દેશું। તેમાં પાણી ગરમ થવા દેશું અને લો ફ્લેમ ઉપર રાખશું। મેં લો ફ્લેમ કરી દીધી છે। હવે આપણે મંચુરિયનની નાના નાના બોલ બનાવીશું, તમે જોઈ શકો છો આ રીતે અથવા તો ગોળીઓ। આપણા સરસ મજાના મંચુરિયન બોલ્સ તમે જોઈ શકો છો આ રીતે બનાવવાના રહેશે। આપણે તળવાના નથી, આપણે બોઇલ કરશું સ્ટીમર આપણું જે ઢોકળિયું છે તેમાં। એકદમ હેલ્ધી મંચુરિયન બનશે અને તે પણ આપણે ઘરે જ બનાવી શકીશું। આ રીતે આપણે નાના નાના બોલ્સ બનાવવાના છે, મંચુરિયન બોલ્સ, ટેસ્ટી। જો તમે પણ આવી રીતના મંચુરિયન બનાવજો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે આપણે જે ઇડલીની ઢોકળિયાની પ્લેટ છે ઇડલીની, તેમાં આપણે બધા બોલ ગોઠવી દેશું બોઇલ કરવા માટે અને 7-10 મિનિટ અથવા 5-10 મિનિટ સુધીમાં આપણા બોલ બફાઈ જશે સરસ મજાના। આ રીતના પહેલાં ગોઠવણી કરવાની રહેશે 1x1, પછી સરસ મજાના આપણા મંચુરિયન બોલ્સ બફાઈ જશે। ઢાંકણું બંધ કરીને 5-10 મિનિટ સુધી આપણે બોઇલ કરીશું। તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મંચુરિયન બોલ્સ સરસ મજાના બફાઈ ગયા છે। ગેસ બંધ કરીશ અને મંચુરિયન બોલ્સને 5 મિનિટ સુધી ઠંડા પડવા દેશું। જ્યાં સુધી બોલ્સ ઠંડા પડી જાય ત્યાં સુધી આપણે મંચુરિયન વઘારવા માટે એક કડાઈ લેશું અને લો ફ્લેમ ઉપર તેલ ગરમ કરીશું।
આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં ઉમેરશું કોબી, 1-2 નાના બાઉલ તમે ઉમેરી શકો છો। મેં 2 બાઉલ યુઝ કરેલા છે કોબીજના, અને એકદમ ઝીણું સમારેલું કોબીજ યુઝ કરવું। હવે એને આપણે તેલમાં સાંતળીશું લો ફ્લેમ ઉપર જ। થી 2 મિનિટ માટે આપણે ઢાંકણાથી બંધ કરી દઈશું। આપણું કોબી સરસ ફ્રાય થઈ ગયું છે તેલમાં। ત્યારબાદ હું 1 સમારેલી ડુંગળી ઉમેરીશ, 1 નાનું બાઉલ। તે પણ એકદમ ઝીણી સમારેલી ડુંગળી જ યુઝ કરવાની રહેશે। ત્યારબાદ 1/2 કેપ્સિકમ છે, મેં 1/2 યુઝ કરેલું છે, 1/2 કેપ્સિકમ ઉમેરી દેશું અને બધું એક સરખી રીતે મિક્સ કરશું। અને બધું એક સરખું પકાવવાનું રહેશે લો ફ્લેમ ઉપર જ। હવે 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું। તમે ટમેટા પણ યુઝ કરી શકો છો, મેં યુઝ કરેલા નથી, અથવા ટમેટાને ગ્રેવી પણ યુઝ કરી શકો। ડુંગળી ને કોબી ને બધું સરસ પાકી ગયા પછી હવે રેડ ચીલી સોસ ચિંગ્સ નો છે તે ઉમેરીશ 1 ચમચી જેટલો। ત્યારબાદ આપણે ડાર્ક સોયા સોસ, જે આપણે મંચુરિયન માટેનો સ્પેશિયલ છે, એ 2-3 ચમચી ઉમેરીશ અને બધું એક સરખું મિક્સ કરીશ તો કલર આવો આવી જશે થોડો ડાર્ક, અને બહુ જ ટેસ્ટી મંચુરિયન બનશે। તમે ચોક્કસથી ટ્રાય કરજો। હવે આ બધું એક સરખું મિક્સ થઈ ગયા પછી આપણે બોલ ઉમેરીશું, જે આપણે બાફેલા બોલ્સ તૈયાર છે, મંચુરિયન બોલ્સ, તે ઉમેરી દેશું। અને તે ઉમેર્યા બાદ આપણે બધું એક સરખી રીતે મિક્સ, બધા સોસીસ મિક્સ થઈ જાય તે રીતના હલાવશું। તો આજની આ રેસીપી આપણે પૂરી થવા જઈ રહી છે। તમને જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો તથા સબસ્ક્રાઈબ કરો, અને મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચાડો। સરસ મજાના આપણા મંચુરિયન તૈયાર છે, એકદમ ટેસ્ટી અને ઇઝી બની જશે, બહુ વાર પણ નથી લાગતી। તમે જોઈ શકો છો આપણું મંચુરિયન તૈયાર છે, ડ્રાય મંચુરિયન। હવે આપણે સમારેલી કોથમીર ઉમેરી દેશું ગાર્નિશિંગ માટે। તો આપણા સરસ મજાના મંચુરિયન ટેસ્ટી બની ગયા છે। તમે ચોક્કસથી ટ્રાય કરજો, સરસ મજાના આપણા હેલ્ધી મંચુરિયન તૈયાર છે।
તો હું જતીન હવે વિડીયો પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.